અગિયારસો સોળમો શબ્દ ઇન્ડુ ઇન્ડુને અંગ્રેજીમાં શું કહીએ મિત્રો આપણે તો ઇન્ડુ ને અંગ્રેજીમાં કહીશું એક ઈ ડબલ જી એક મતલબ કે ઇન્ડુ અગિયારસો સત્તરમો શબ્દ ઉજાગરો ઉજાગરોને અંગ્રેજીમાં શું કહેવાય તો ઉજાગરોને અંગ્રેજીમાં કહીશું વેકફુલનેસ વેકફુલનેસ મતલબ કે ઉજાગરો ડબલ્યુ એ કે ઈ એફયુએલ એલ એની ડબલ એસ વેકફુલનેસ મતલબ કે ઉજાગરો અગિયારસો શબ્દ ઉધરસ ઉધરસને ને અંગ્રેજીમાં શું કહીશું તો ઉધરસને ને અંગ્રેજીમાં કહીશું કફ સી ઉધરસ અગિયારસો ઓગણીસમો શબ્દ ઉપવાસ ઉપવાસ ને અંગ્રેજીમાં શું કહેવાય તો ઉપવાસ ને અંગ્રેજીમાં કહીશું ફાસ્ટ એફ ટી ફાસ્ટ મતલબ કે ઉપવાસ અગિયારસો વીસમો શબ્દ ઉલટી

એઠું અંગ્રેજીમાં શું કહીશું તો એઠું ને અંગ્રેજીમાં કહીશું લેફ્ટ ઓવર ફૂડ એવું પણ કહેવાય અને લેફ્ટ ઓવર ફૂડ ઇન પ્લેટ એવું પણ કહેવાય એનો સ્પેલિંગ થાય એલ એફ ટી વી આર લેફ્ટ ઓવર એફ ડબલ ઓ ડી ફૂડ લેફ્ટ ઓવર ફૂડ મતલબ કે એઠું અગિયારસો ત્રેવીસ શબ્દ કચુંબર કચુંબરને અંગ્રેજીમાં શું કહીશું તો કચુંબરને અંગ્રેજીમાં કહીશું

પીયુએલ કે કઠોળ અગિયારસો છબ્વીસ મોબ કડક કડક ને આપણે અંગ્રેજીમાં શું કહી શકીએ તો આપણે કડક ને અંગ્રેજીમાં કહેવું હોય તો એનો શબ્દ છે ક્રિસ્પ સીઆરઆઈ એસપી ક્રિસ્પ મતલબ કે કડક અગિયારસો સત્યાવીસ શબ્દ કડવું કડવું ને અંગ્રેજીમાં શું કહીશું તો કડવું ને અંગ્રેજીમાં કહેવાય મતલબ થાય કઢી વાય ઓચયુ આરટી યોગ સીયુ ડબલ આર આઈડી કરેડ યોગ કરી અગિયારસો ઓગણતીસ મો શબ્દ કપાળ કપાળને અંગ્રેજીમાં શું કહેવાય તો કપાળને અંગ્રેજીમાં કહીશું ફોર હેડ એફ ઓચર હેડ મતલબ કે કપાળ અગિયારસો ત્રીસ શબ્દ કબડ્ડી કબડ્ડીને અંગ્રેજીમાં શું કહીશું તો કબડ્ડીને અંગ્રેજીમાં કહીશું કબડ્ડી કબડ્ડીને અંગ્રેજીમાં કબડ્ડી જ કહેવાય સ્પેલિંગ થાય કે એ બી એ ડીઆઈ કબડ્ડી